नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित यूट्यूब चैनल में हूँ धारा जोशी आप सबनु फरी स्वागत करूँ छू। धोरण चार गणित गम्मत चैप्टर सात जग अने मग आपणे आनी पहेलाना वीडियो में आ चैप्टर में लीटर अने मिलीलीटर नो ख्याल मेळव्यो हतो। आजे आपणे अलग अलग जे वासणो छे एनी गुंजाश विषेनो ख्याल मेळवानो, तो आजनो अभ्यास छे आपणे शुरू करीए। हवे अहीं चित्रमां तमने केटलाक पेकेट अने केटलीक बॉटलो दर्शावामां आवी छे। तमारे आवी बीजी वस्तुओ जे तमे जोवा मळती होय तमारा घरमां के दुकानमां, तो एनी तमारे पेकेट अथवा बॉटल जे मळे छे एनी यादी बनावानी छे अने एमां केटला लीटर के मिलीलीटर वस्तु समायेली छे तमारे लखवानुं छे। सामान्य रीते प्रवाहीने लीटर ने मिलीलीटरमां मापवामां आवतुं होय छे, तो आपणे एवा ज पाउच अने जे बॉटलो छे एनी यादी लखी अने एमां केटला लीटर के मिलीलीटर वस्तु रहेली छे એ અહીં લખવાનું છે। તો સૌપ્રથમ છે દૂધ, તો જે દૂધ છે એ દરેકના ઘરે આવતું હોય અને દરેકે દૂધનું જે પેકેટ છે પાઉચ એટલે અથવા તો આપણે એને કોથળી કહેતા હોય છે, દૂધની કોથળી એ દરેકે જોયેલી છે, તો એમાં 500 મિલી દૂધ રહેલું હોય છે। ઘણું પાઉચ છે એ નાનું હોય, એમાં 250 મિલીલીટર એટલે કે 250 મિલીલીટર દૂધ પણ હોય છે, મોટા પાઉચ હોય તો એમાં 1 લિટર જેટલું દૂધ પણ હોય છે। તો તમારા ઘરે જે દૂધની કોથળી એટલે કે દૂધનું પાઉચ આવે છે એમાં તમારે પાછળ જોઈ લેવાનું છે કે શું લખેલું છે, 500 ml લખેલું છે, 1 લિટર લખેલું છે કે 250 મિલી લખેલું છે, એ તમારે ચેક કરવાનું છે। ત્યારબાદ પાણીની બોટલ, તો પાણીની બોટલ છે એ તમે સામાન્ય રીતે 1 લિટરની બોટલ છે જોઈ હોય છે, તો તમારે પાણીની બોટલ તમે ગમે ત્યારે ખરીદો બહારથી ત્યારે તમારે જોવાનું છે કે એના પર કેટલા લિટર અથવા મિલીલીટર છે લખેલું છે। ત્યારબાદ કોલ્ડ ડ્રિંક્સ, તો જ્યારે તમે બજારમાંથી કોલ્ડ ડ્રિંક્સ ખરીદો છો ત્યારે એની બોટલ પર કેટલા લિટર કે મિલીલીટર લખેલું હોય છે પણ તમારે ચેક કરવાનું છે। અહીં મેં 2 લિટર એમ લખ્યું છે। ત્યારબાદ તેલ, તો માથામાં નાખવાનું જે તેલ આવે એની પણ નાની એવી બોટલો આવતી હોય છે અને દરેકમાં અલગ અલગ જે છે એ માપ હોય છે, જેમ કે 200 મિલી હોય, ઘણામાં 500 મિલી હોય, તો એ પણ તમે જ્યારે પણ તમારા ઘરે જે તેલની બોટલ હોય છે એમાં ચેક કરવાનું છે કે એમાં કેટલા મિલી લખેલું છે। આ ઉપરાંતની વધારાની વસ્તુઓની પણ તમારે અહીં યાદી બનાવવાની છે અને એમાં કેટલા લિટર કે મિલીલીટર વસ્તુ સમાયેલી છે એ પણ તમારે અહીં લખવાનું છે। તમે બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે આમાં ઉમેરી શકો। હવે ત્યારબાદનો સવાલ છે કે તમે 1 લિટર પાણીની બોટલ જોઈ છે, તો કે હા, દરેક વિદ્યાર્થીએ 1 લિટર પાણીની બોટલ તો જોઈ જશે। હવે ત્યારબાદ તમારે એનાથી થોડી નાની બોટલો એટલે કે 1 લિટરથી ઓછું પાણી સમાતું હોય એવી બોટલો છે ભેગી કરવાની છે। ત્યારબાદ તમારે એ નાની બોટલો ભરી અને એ 1 લિટરની બોટલ છે એમાં ખાલી કરવાની છે, એટલે કે નાની બોટલો ભરવાની છે અને એને 1 લિટરની જે બોટલ છે એમાં પાણી છે એ નાની બોટલથી ભરી અને એ 1 લિટરની બોટલમાં રેડવાનું છે। અને ત્યારબાદ તમારે લખવાનું છે જે નીચે કોષ્ટક આપ્યું છે એમાં કે તમારે કેટલી વાર પાણી છે નાખવું પડ્યું। તો જુઓ, અહીં આપણે સૌપ્રથમ બોટલ 1 લઈએ, તો બોટલ 1 છે એ આપણે લઈએ 100 મિલીની, તો કે કોઈ પણ દવાની જે નાની બોટલ હોય એ તમે લઈ શકો, તો જેમાં 100 મિલીલીટર જેટલું પાણી સમાય છે, તો 100 મિલી એવા આપણે 10 વાર લઈએ એટલે કે આપણે 10 વાર છે એ 100 મિલીની બોટલ ભરીએ અને પછી 1 લિટરની બોટલમાં રેડીએ, તો એવું આપણે કેટલી વાર કરવું પડે, તો કે એવી 100 મિલીની બોટલથી પાણી રેડવાનું જે પ્રક્રિયા છે આપણે 10 વાર કરવી પડશે, ત્યારે છે 1 લિટરની આખી બોટલ ભરાશે। ત્યારબાદ બીજી બોટલ, તો કે બીજી બોટલ આપણે લઈએ 500 મિલીની, તો આપણને ખ્યાલ છે એમ 500 વત્તા 500 એટલે 1000 મિલી, 1000 મિલી એટલે 1 લિટર, તો એ કેટલી વાર ભરીને રેડવી પડશે, તો કે 2 વાર, એટલે કે આપણે 2 વાર છે એ બોટલ ભરવી પડશે અને 1 લિટરની જે બોટલ છે એમાં પાણી રેડશું 2 વાર ભરીને, 500 મિલી 500 મિલી એટલે એ ભરાઈ જશે। ત્યારબાદ ત્રીજી બોટલ લઈએ 250 મિલીલીટરની, તો 250 વત્તા 250 એટલે 500 મિલી અને બીજા એવા 250 વત્તા 250 એટલે બીજા 500 મિલી, એટલે ટોટલ 4 વાર આપણે બોટલ છે એ ભરશું અને 1 લિટરની બોટલમાં ઠાલવશું। આ પ્રક્રિયા આપણે 4 વાર કરશું, 250 મિલીની એક બોટલ છે એ 1 વાર ભરશું પછી પાછી એને 1 લિટરની બોટલમાં રેડશું, એવી પ્રક્રિયા આપણે 4 વાર કરશું એટલે બોટલ 1 લિટરની બોટલ છે ભરાઈ જશે, એટલે આપણું અનુમાન આવશે 4 વાર અને માપન પણ થશે 4 વાર। હવે ત્યારબાદ આદિત્ય એમ કહે છે કે આ 1 લિટરની બોટલ ભરવા માટે મારે 2 નાની પાણીની બોટલ ખાલી કરવી પડી,
तो आदित्यए जे बॉटल लीधी छे ए नानी बॉटल में केटलू पाणी समाई शके? तो जो अहीं जे मैं गणतरी करी छे ए रीते तमारे गणतरी करवानी छे के 1000 मिली एटले के 1 लीटर एने भांग्या 2 बॉटल तो 1000 मिली भांग्या 2 करता आवशे 500 मिली एटले के आदित्यनी जे नानी बॉटल छे एमां 500 मिलीलीटर पाणी छे समाई शके छे। ત્યારબાદ લીલા એમ કહે છે કે મારે મોટી 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત નાની બોટલ ખાલી કરવી પડી, તો એની નાની બોટલ છે એમાં કેટલું પાણી સમાતું હશે? તો એની માટે આપણે લખશું 1000 મિલી એટલે કે 1 લીટર એને ભાગ્યા 5 વાર, તો 1000 ભાગ્યા 5 કરીએ તો 1000 ભાગ્યા 5 કરતાં જે જવાબ મળે છે એ મળે છે 200 મિલીલીટર। એટલે આપણે એમ કહી શકીએ કે જે લીલાની બોટલ છે એમાં 200 ml એટલે કે 200 મિલીલીટર જેટલું પાણી સમાઈ શકે। હવે ત્યારબાદનો સવાલ છે કે રામુ છે એને 250 મિલીની એક કોપરેલની ખાલી બોટલ મળી છે, એટલે કે તેલની એક બોટલ એને મળી છે જે 250 મિલીની છે, તો એને મોટી બોટલ એટલે કે 1 લીટરની બોટલ ભરવા માટે એને શું કરવું પડશે? તો કે એની જે નાની બોટલ છે આખી ભરે અને પછી મોટી બોટલમાં રેડશે। હવે એની નાની જે બોટલ છે એમાં 250 મિલી પાણી રેડશે, તો એટલે જો અહીં સૌપ્રથમ 250 મિલી રેડશે એટલે જે પહેલી વાર ટીક કરી છે ત્યાં સુધી એનું પાણી ભરાશે 250 મિલી, જો લખેલું પણ છે। ત્યારબાદ એમાં બીજું 250 મિલી એટલે કે બીજી બોટલ રેડશે, તો 250 મિલી વત્તા 250 મિલી એટલે થશે 500 મિલી, એટલે જો અહીં જો બીજું ટીક કર્યું છે ત્યાં લખ્યું છે 500 મિલી એટલે કે એની બોટલ ભરાશે 500 મિલીલીટર। ત્યારબાદ પાછું ફરીથી ત્રીજી વાર એ બોટલ નાની બોટલ ભરીને રેડશે એટલે 500 વત્તા 250 એટલે થશે 750 મિલી, જો અહીં જે લખ્યું જ છે બોટલ પર એ રીતે। ત્યારબાદ 750 મિલીમાં પાછા એ 250 મિલીલીટર પાણીની જે નાની બોટલ છે ઉમેરશે એટલે 1 લીટરની આખી બોટલ જે છે ભરાઈ જશે। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી ખાલી બોટલ તમારી પાસે હોય એ લેવાની અને એની પર કેટલા ml લખ્યું છે જોઈ લેવાનું, ત્યારબાદ આવી એક મોટી બોટલ લઈ અને એમાં એનથી રેડવાનું પાણી અને ચેક કરવાનું કે કેટલી વાર તમારે રેડવું પડે છે, તો આ પ્રવૃત્તિ તમે ઘરે કરજો। હવે ત્યારબાદ એક પ્રવૃત્તિ આપી છે, ચાલો આપણે એ જોઈએ અને સમજીએ। હવે અહીં કહ્યું છે કે 200 મિલી, 400 મિલી, 600 મિલી અને 800 મિલી અને 1 લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની તમારી રીત શોધો અને મિત્રો અને શિક્ષક સાથે ચર્ચા કરો। તો જો 200 માં 200 ઉમેરીએ એટલે થાય 400, 400 માં 200 ઉમેરતા થશે 600 અને 600 માં 200 ઉમેરતા થશે 800, 800 માં 200 ઉમેરતા થશે 1 લીટર, એટલે અહીં આપણે એ જે નાની બોટલ લેશું એ 200 મિલીલીટરની લેશું, તો એ નાની જે બોટલ છે એ 200 મિલીલીટરની લેશું અને મોટી બોટલ છે 1 લીટરની લેશું। સૌપ્રથમ આપણે 200 મિલી પાણીની બોટલમાં પાણી ભરશું અને તેને 1 લીટરની બોટલમાં રેડશું એટલે પહેલી વાર રેડશું, અને ત્યાં પછી આપણે એક લીટી કરી નાખશું મોટી બોટલ પર એટલે આપણને ખ્યાલ રહે, અને ત્યાં લખી નાખવાનું 200 મિલી અથવા 200 ml। ત્યારબાદ એ જે સપાટી છે આપણને જે 200 મિલી પાણી ભર્યું એ સપાટી છે ત્યાં આપણે નોંધ કરી નાખી કે 200 મિલી પાણી સમાઈ શકે। ત્યારબાદ એમાં આપણે બીજી વાર 200 મિલી પાણીની જે નાની બોટલ છે ઉમેરશું એટલે 200 વત્તા 200 થશે 400 મિલીલીટર। ફરી આપણે જે 400 મિલી છે એ સપાટી નોંધશું એટલે કે ત્યાં ફરી વાર આપણે લખશું 400 મિલીલીટર। ત્યારબાદ આપણે 200 મિલી પાણીની બોટલ છે એ ત્રીજી વાર રેડશું એટલે કે 400માં પાછું 200 મિલી ઉમેરાશે એટલે થશે 600 મિલી। ફરી વાર આપણે જ્યાં 600 મિલી પાણી જે અટકે છે ત્યાં આપણે નોંધ કરશું 600 ml એમ લખી નાખશું મોટી બોટલ પર। ત્યારબાદ 600 મિલીમાં ફરી આપણે 200 મિલીલીટર ઉમેરશું એટલે કે નાની બોટલ પાછી એક રેડશું એટલે મોટી બોટલમાં 600માં 200 ઉમેરતા થશે 800 મિલીલીટર, પાછી એ જે સપાટી છે ત્યાં આપણે લખશું 800 મિલીલીટર। ત્યારબાદ 800 મિલી છે એમાં ફરી 200 મિલીલીટર ઉમેરશું એટલે આખી બોટલ ભરાઈ જશે એટલે કે 1 લીટર। એટલે આ રીતે 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લીટર જે માપવાળી બોટલ છે એ અહીં આપણી પાસે તૈયાર થઈ જશે, તો આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો। ત્યારબાદનો પ્રશ્ન છે કે તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુ જુઓ અને વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે। તમને ખ્યાલ છે કે મગ, પ્યાલો એ ખૂબ નાના વાસણ છે તો એમાં પાણી ઓછું સમાય, જ્યારે જગ એના કરતાં મોટો છે એટલે એના કરતાં વધારે પાણી સમાય, એ જ રીતે 1 લીટરની બોટલ હોય એ પણ થોડી મોટી હોય પ્યાલા કરતાં તો એમાં પણ વધારે પાણી સમાય, જ્યારે મોટી ડોલ છે એમાં જગ કરતાં પણ વધારે પાણી સમાય અને ઘડો છે એમાં પણ મોટી ડોલ છે એની જેટલું પાણી સમાઈ શકે,
तो तमारे अनुमान करवानुं छे अने त्यारबाद मापन करवानुं छे। तो सौ प्रथम मग એટલે કે તમારા જે તમે કપ હોય છે તમારી પાસે મગ એ જોવાનો છે તો એમાં કેટલું પાણી સમાઈ શકે તો કે 200 મિલીલીટર જેટલું સમાઈ શકે એવું આપણે અનુમાન કરીએ છીએ અને માપન કરતાં આપણને ખ્યાલ આવે છે કે 250 મિલીલીટર જેટલું સમાઈ શકે છે એટલે કે એની આજુબાજુનું માપ હોઈ શકે। ત્યારબાદ પ્યાલો પાણી પીવાનો પ્યાલો છે એમાં પણ 250 મિલી જેટલું પાણી સમાઈ શકે। ત્યારબાદ જગ તો કે જગમાં 1 લિટર જેટલું પાણી સમાઈ શકે છે। મોટી ડોલ છે એમાં 20 લિટરની ડોલ પણ અમુક નાની અને અમુક મોટી એ પ્રકારની આવતી હોય છે એટલે કે એમાં અલગ અલગ રીતે પાણી ભરી શકાય। નાની ડોલ હોય તો એમાં ઓછું પાણી સમાઈ શકે, મોટી 5 લિટરની ડોલ હોય તો એમાં 5 લિટર જેટલું પાણી સમાઈ શકે, એ મીડિયમ પ્રકારની ડોલ હોય તો એમાં 10-1 લિટર જેટલું પાણી સમાઈ શકે અને મોટી ડોલમાં 20 લિટર જેટલું, ઘડો છે તો એમાં 12 લિટર જેટલું પાણી સમાઈ શકે। કોઈ પણ વાસણમાં જે વધારેમાં વધારે પ્રવાહી સમાઈ શકે છે અને એનું જે માપ મળે છે એને એ વાસણને આપણે ગુંજાશ કહી શકીએ। એટલે કે વાસણ છે એનું વધારેમાં વધારે પ્રવાહી સમાવવાની ક્ષમતા જેને એ જે તે વાસણની ગુંજાશ કહેવામાં આવે છે। ત્યારબાદનો સવાલ છે કે એક નીતુ નામની જે છોકરી છે એને 5 દિવસ સુધી રોજ 3 ઇન્જેક્શન લેવાના છે એટલે કે 1 દિવસના 3 ઇન્જેક્શન લેવાના છે। 1 ઇન્જેક્શનની અંદર 5 મિલી દવા છે જે શરીરમાં એને આપી શકાશે તો તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે એ આપણે લખવાનું છે અને 5 દિવસની કુલ કેટલી દવા થાય એ લખવાનું છે। હવે જે ઇન્જેક્શન હોય છે એની પર પણ કેટલાક અંકો લખેલા હોય છે એટલે કે માપ લખેલું હોય છે તો નીતુને રોજ 3 ઇન્જેક્શન લેવાના છે અને 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા છે તો આપણે ગણવાનું છે કે 1 દિવસમાં એને કેટલી દવાની જરૂરિયાત પડે અને 5 દિવસમાં એને કેટલી દવાની જરૂરિયાત પડે। તો સૌ પ્રથમ પહેલો 1 દિવસ તો 1 દિવસમાં એને 1 ઇન્જેક્શનમાં 5 મિલી એવા 3 ઇન્જેક્શન એટલે કે 5 મિલી એને ગુણ્યા 3 ઇન્જેક્શન આપણે એનો ગુણાકાર કરીએ તો 5 તેરીને 15 એટલે કે એના શરીરમાં જશે 15 મિલી દવા। 1 દિવસમાં 15 મિલીલીટર જેટલી દવા એના શરીરમાં જશે તો હવે 5 દિવસમાં કેટલી જાય તો કે 5 દિવસ એને ગુણ્યા 15 મિલી કરીએ એટલે કે 1 દિવસની દવા 15 મિલી અને એને ગુણ્યા 5 દિવસ એટલે 15×5 75 મિલી એટલે કે 5 દિવસની અંદર એના શરીરમાં 75 મિલીલીટર જેટલી દવા જશે એમ આપણે કહી શકીએ। હવે ત્યારબાદનો સવાલ છે કે આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ તો સૌ પ્રથમ છે આંખના ટીપા। આપણને ખ્યાલ છે એ રીતે આંખના ટીપા છે ખૂબ થોડો નાખવાનો હોય છે, એકાદ ટીપું છે આપણે આંખમાં નાખતા હોઈએ છીએ તો એનું માપ કેટલું હોય તો એનું માપ સાવ ઓછું હોય, 1 મિલી કરતાં પણ ઓછું છે એ આપણે એક સાથે વાપરતા હોઈએ છીએ। ત્યારબાદ કફ સિરપ, તો કફ સિરપ છે એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં પીવાની હોય છે, જ્યારે પણ આપણે શરદી ઉધરસ થઈ ગયા હોય ત્યારે આપણે પીતા હોઈએ છીએ તો એ આશરે એક સાથે આપણે 5 મિલી જેટલી જ લઈ શકીએ છીએ। ત્યારબાદ પાણી, તો પાણી આપણે એક સાથે કેટલું પી શકીએ, આખા દિવસનું નથી પૂછ્યું પણ આપણને પૂછ્યું છે કે એક સાથે કેટલું તો કે અંદાજિત 250 મિલીલીટર જેટલું આપણે એક સાથે પાણી પી શકીએ। ત્યારબાદ એક સાથે 1 લિટરથી વધારે વાપરતા હોય તેવી વસ્તુની યાદી, હવે મિલીલીટર હતું એટલે આપણને ખબર છે કે મિલીલીટર એ નાનો એકમ છે એટલે કે જે વસ્તુ આપણે ઓછી વાપરતા હોઈએ એ આપણે મિલીલીટરમાં માપતા હોઈએ છીએ। પાણી એક સાથે આપણે 1 ગ્લાસ કે 2 ગ્લાસ જેટલું પીતા હોય તો એને આપણે 250 મિલીલીટર જેટલું એમ કહી શકીએ। કપ સિરપ છે, દવા છે, એ બધું ખૂબ ઓછા પ્રમાણમાં પીવાતું હોય તો એનું માપ છે મિલીલીટરમાં આવતું હોય છે। ત્યારબાદ એક સાથે 1 લિટરથી વધારે વાપરતા હોય તેવી વસ્તુની યાદી, એટલે કે 1 લિટરથી વધારે જે વસ્તુને આપણે વાપરતા હોય એની યાદી આપણે બનાવવાની છે। લિટર છે આપણને ખ્યાલ છે મિલીલીટર કરતાં મોટો એકમ છે, તો કે નાહવા માટેનું પાણી છે 1 લિટરથી વધારે વપરાતું હોય છે, ઉપરાંત કપડાં ધોવા માટે, ગાડીમાં ભરાતું પેટ્રોલ અને ગાડી ધોવા માટે વપરાતું પાણી અને આ ઉપરાંત બીજી ઘણી વસ્તુ છે, વાસણ ધોવા માટેનું પાણી, આ બધું જ 1 લિટરથી વધારે વપરાતું હોય છે। ત્યારબાદ આપણે મહાવરાના કેટલાક સવાલ જોઈએ। પહેલો સવાલ છે કે અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાય છે, એટલે કે અમીના પાસે 1 લિટરની પાણીની બોટલ ભરેલી છે, તેણે 250 મિલી અને તેના મિત્રએ 150 મિલી પાણી પીધું એટલે કે એણે અને એના મિત્રએ થઈને 250 વત્તા 150 એટલે આપણે કહી શકીએ કે બંનેએ થઈને 400 મિલીલીટર પાણી પીધું, તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 લિટર એટલે 1000 મિલીલીટર,
હવે એ બંનેએ એટલે કે અમીના અને ગોવિંદે કેટલું પાણી પીધું છે? તો કે 250 વત્તા 150 એટલે કે 400 મિલીલીટર. તો 1000 મિલીલીટર, 1 લીટર એટલે 1000 મિલીલીટર. તો 1000 મિલીલીટરમાંથી 400 મિલીલીટર આપણે બાદ કરીએ, જેટલું વધે એટલું પાણી બાકી રહ્યું હશે. તો કે બોટલમાં બાકી રહેલું પાણી 1000 મિલીલીટર ઓછા 400 મિલીલીટર એટલે વધશે 600 મિલીલીટર, એટલે કે બોટલમાં 600 મિલી પાણી બાકી રહેલું હશે. ત્યારબાદ બીજો સવાલ. યુસુફ ચાની દુકાન ચલાવે છે, તે 1 કપ ચા બનાવવા 20 મિલીલીટર દૂધ વાપરે છે. હવે એણે 100 કપ ચા બનાવી તો એણે કેટલું દૂધ વાપર્યું હશે? 1 કપ ચામાં 20 મિલી દૂધ, તો 100 કપ ચામાં કેટલું દૂધ વપરાયું હશે એ આપણે શોધવાનું છે. તો હવે આપણે એનો જવાબ ગોતીએ. તો 1 કપ ચા બનાવવા માટે 20 મિલી દૂધ, તો 100 કપ ચા બનાવવા માટે કેટલા? આપણે અહીં ત્રિરાશી કરશું એટલે અહીં ક્રોસ ગુણાકાર થશે. 100 કપ ચા એને ગુણ્યા 20 મિલી, 1 કપ ચા 1 કપ ચા બનાવવા માટે જોતું દૂધ, એટલે આપણે 20 મિલી એને ગુણ્યા 100 કપ એનો ગુણાકાર કરશું. તો એ બંનેનો ગુણાકાર કરતાં જવાબ મળશે 2000 મિલીલીટર. હવે આપણને ખ્યાલ છે કે 1000 મિલી એટલે 1 લીટર, તો 2000 મિલી એટલે 2 લીટર. એટલે આપણે એમ કહીએ કે એણે 2 લીટર દૂધ છે એ 100 કપ ચા બનાવવા માટે વાપર્યું હશે. ત્યારબાદ મહાવરાનો ત્રીજો દાખલો. રાધાના દાદીમાં બીમાર હતા અને ડૉક્ટરે તેમને 200 મિલી દવા લેવાની બોટલ છે આપી. હવે તેમણે 10 દિવસ સુધી રોજ સવારે આ દવા લેવાની છે, તો દરરોજ સવારે તેમણે કેટલા મિલીલીટર દવા લેવી જોઈએ? તો જુઓ, અહીં જે બોટલ છે એમાં 200 મિલી દવા છે અને એ 10 દિવસ સુધી લેવાની છે. તો આપણે અહીં ભાગાકાર કરી શકીએ, કુલ દવા એને ભાગ્યા 10 દિવસ, એટલે કે 200 મિલી દવા એને ભાગ્યા 10 દિવસ, તો કે 200 ભાગ્યા 10 કરતાં જવાબ મળશે 20 મિલી. તમારે આ ભાગાકાર નોટમાં કરવાનો છે. 200 ભાગ્યા 10 એટલે તમને જવાબ મળશે 20 મિલીલીટર. એટલે આપણે એમ કહી શકીએ રોજ સવારમાં એમને 20 મિલીલીટર જેટલી દવા લેવી જોઈએ. હવે ત્યારબાદનો સવાલ છે કે દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોના 1 કુટુંબ દ્વારા 1 દિવસમાં પાણીનો કેટલો વપરાશ થાય છે એનું અહીં કોષ્ટક આપેલું છે. એટલે કે 1 કુટુંબ છે એમાં 5 સભ્યો છે અને એના દ્વારા આખો દિવસમાં કેટલું પાણી વપરાય છે એ અહીં આપ્યું છે. ચાલો આપણે કોષ્ટક જોઈએ. સૌપ્રથમ છે રસોઈ અને પીવાનું પાણી, એટલે કે રસોઈ બનાવવા અને પીવાના પાણીમાં 30 લીટર જેટલું પાણી વપરાય છે. કપડાં ધોવા માટે 40 લીટર, વાસણ ધોવા માટે 20 લીટર અને આખું કુટુંબ નાહવા માટે 75 લીટર પાણી વાપરે છે. તો કુલ કેટલું પાણી વાપર્યું આ કુટુંબે? તો એની માટે આપણે આ બધાનો સરવાળો કરવો પડશે. તો અહીં આપણે આ બધાનો સરવાળો કરી લઈએ. 30 લીટર વત્તા 40 લીટર એટલે થશે 70 લીટર, એમાં પાછા ઉમેરશું 20 લીટર એટલે 70 વત્તા 20 થશે 90 લીટર. હવે 90માં 75 લીટર ઉમેરીએ તો 90 વત્તા 75 થશે 165 લીટર, એટલે કે આખા કુટુંબે 165 લીટર પાણી છે એ 5 સભ્યોનું જે એક કુટુંબ છે એ 1 દિવસમાં 165 લીટર પાણી છે વાપરે છે. તમારે અહીં સરવાળો તમારી નોટમાં કરવાનો છે. ત્યારબાદનો સવાલ છે કે તમારા કુટુંબ 1 દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ કરે છે એ વિચારી અને અહીં કોઠો પૂર્ણ કરવાનો છે. તો જુઓ, અહીં સૌ પ્રથમ રાંધવામાં અને પીવામાં કેટલા પાણીની ડોલનો ઉપયોગ થાય છે? તો કે ઓછામાં ઓછી 2 ડોલ પાણી છે જોવે છે પીવામાં અને રાંધવામાં. તો પાણીનો ઉપયોગ કેટલો થયો? તો કે જોઈને આપણે લીટરમાં દર્શાવવાનું છે. આપણને ખ્યાલ છે એમ કે રાંધવામાં અને પીવામાં પાણી છે એ આખું કુટુંબ હોય તો વધારે જ વપરાવાનું છે, એટલે આપણે એ મોટો એકમ એટલે કે લીટરમાં જ આવશે એનો જવાબ. તો કે 20 લીટર જેટલો પાણીનો ઉપયોગ થાય છે. હવે કપડાં ધોવામાં, તો કે એમાં 5 ડોલ પાણી જોઈ એટલે કે 50 લીટર. ત્યારબાદ વાસણ ધોવામાં, તો કે 1 ડોલ પાણી જોઈ એટલે કે 10 લીટર. કોઈકને છે વધારે પાણી જોતું હોય, કોઈકને ઓછું જોતું હોય, તો એ પ્રમાણે તમે તમારા ઘરમાં કેટલું પાણી જોઈ છે, તમે કેટલા સભ્યો છો એ પ્રમાણે તમારા ઘરમાં કેટલું પાણી વપરાય છે એ અહીં લખવાનું છે. ત્યારબાદ નાહવામાં, તો કે 6 ડોલ અને 60 લીટર. ત્યારબાદ બાગ બગીચામાં, તો કે 4 ડોલ પાણી જોવે અને 40 લીટર જેટલું પાણી વપરાય. હવે નીચે જે કોષ્ટક છે એ તમારે પૂર્ણ કરવાનું છે. બીજી કઈ જગ્યાએ ઘરમાં પાણીનો ઉપયોગ થતો હોય છે અને કેટલું જોવે છે એ તમારે લખવાનું છે. તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે અને એ પ્રમાણે દરેક પ્રવૃત્તિ માટે કેટલું પાણી જોવે છે
એ તમારે વિચારી અહીં ડોલનું માપ એટલે કે કેટલી ડોલ જોવે છે અને એમાં કેટલા લીટર પાણી હોય છે. એક ડોલ માનો કે 10 લીટરની હોય તો જો 2 ડોલ ઉપયોગમાં લેવાની હોય તો 20 લીટર પાણી જોવે. એ રીતે હિસાબ કરી અને તમારે અહીં કોષ્ટક છે પૂર્ણ કરવાનું છે. તો આ રીતે તમારે આ કોષ્ટકમાં નીચે જે બે ખાના આપ્યા છે એ પણ તમારે બીજી કઈ પ્રવૃત્તિમાં પાણી જોવે છે એ વિચારી લખી અને આ કોષ્ટક છે અહીં પૂર્ણ કરવાનું છે. હવે ત્યારબાદનો સવાલ છે કે તમારું ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે. જો વિચારો કે કોઈ નળ ટપકતો હોય તો આપણે કેટલું બધું પાણી બગાડી નાખીએ છીએ. હવે આ જે ટપકતો નળ છે તમારી સ્કૂલમાં હોય કે તમારા ઘરે, તો ત્યાં તમે એક નાની બોટલ મૂકો અને એક કલાક પછી તમારે જોવાનું છે કે એમાં કેટલું પાણી ભરાણું. તો અંદાજિત 1 લિટર જેટલું પાણી છે ભરાણું હશે. જો તમારી ઘર કે શાળામાં નળ ટપકતો હોય તો તમે અહીં જવાબમાં લખી શકો છો હા. અને 1 કલાક પછી એ બોટલમાં કેટલું પાણી એકઠું થાય છે જે તમે નળ નીચે મૂકી છે, ટપકતા નળ નીચે? તો અંદાજિત 1 લિટર જેટલું પાણી, 1 લિટરની બોટલ મૂકી હોય તમે અને 1 કલાક પછી જુઓ તો એમાં લગભગ અંદાજિત 1 લિટર જેટલું પાણી હોય. વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. અંદાજિત આપણે અહીં 1 લિટર જેટલું પાણી છે એ એકઠું. તો આપણે વિચારવાનું છે કે 1 કલાકમાં 1 લિટર તો 1 દિવસમાં કેટલું? તો કે 1 દિવસમાં હોય 24 કલાક, એટલે આપણે એમ કહી શકીએ કે 1 કલાકમાં 1 લિટર તો 24 કલાક છે, એમાં 24 લિટર જેટલું પાણી બગડે, એટલે 1 દિવસમાં 24 લિટર પાણી બગડે છે. તો 1 અઠવાડિયામાં કેટલું બગડે? તો કે 1 અઠવાડિયામાં હોય 7 દિવસ, 1 દિવસમાં 24 લિટર, તો 7 દિવસમાં કેટલું? તો આપણે બંનેનો ગુણાકાર કરશું, 24 લિટર એને ગુણ્યા 7 દિવસ, એટલે બંનેનો ગુણાકાર કરતાં જવાબ મળશે 168 લિટર, એટલે કે 1 અઠવાડિયામાં 168 લિટર પાણી બગડે છે. ત્યારબાદ પૂછ્યું છે કે 1 મહિનામાં કેટલું પાણી બગડે? તો 1 મહિનામાં હોય 30 દિવસ અને 1 દિવસમાં 24 લિટર બગડે, તો 30 દિવસમાં કેટલું? તો આપણે 1 દિવસમાં બગડતું પાણી એટલે કે 24 લિટર એને ગુણ્યા 30 દિવસ કરશું, તો 24 × 30 કરતાં જવાબ આવશે 720 લિટર, એટલે કે 1 મહિનામાં 720 લિટર પાણી બગડે. એ જ રીતે 1 વર્ષમાં કેટલું પાણી બગડે? તો 1 વર્ષમાં હોય 12 મહિના અને 1 મહિનામાં 720 લિટર પાણી બગડે છે. તો 12 મહિનામાં કેટલું? તો એ બંનેનો ગુણાકાર કરીએ, 12 મહિના એને ગુણ્યા 1 મહિનામાં બગડતું પાણી, એટલે કે 12 × 720 લિટર, એટલે જવાબ આવશે 8640 લિટર, એટલે કે 1 વર્ષમાં 8640 લિટર જેટલું પાણી બગડશે. ત્યારબાદનો સવાલ છે કે આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી ત્યાં 4 લિટર દૂધ લેવા જાય છે, પરંતુ દૂધવાળા પાસે 1 લિટરનું માપ્યું મળતું નથી. તેની પાસે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે. માપ્યા એટલે કે જેના મદદથી એ દૂધ છે એ માપ્યા હોય એની અંદર ભરી, એટલે 3 લિટરનું માપ્યું હોય તો એમાં એ દૂધ ભરે તો એ દૂધ 3 લિટર થાય, અને 5 લિટરનું માપ્યું હોય તો એમાં એ દૂધ ભરે તો એ 5 લિટર થાય. એ રીતે દૂધ ભરી અને એ જે કાંઈ દૂધ લેવા આવતા હોય એ લોકોને એમાંથી એનું જે દૂધનું કેન હોય એમાંથી એ દૂધ આપતા હોય છે માપીને. તો અહીં એની પાસે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે, પરંતુ અમીને અને ગીતાને તો 4 લિટર દૂધ જોવે છે, તો એ કેવી રીતે આપશે? તો એ શું કરશે? તો કે એ પહેલાં 5 લિટરનું જે માપ્યું છે એમાં દૂધ ભરશે અને એ આપશે, અને એમાંથી જે 3 લિટરનું માપ્યું છે એની મદદથી 5 લિટરમાંથી 3 લિટર દૂધ બહાર કાઢી લેશે. હવે 5માંથી 3 લિટર જાય એટલે વધે 2 લિટર, એટલે આ રીતે એણે 2 લિટર દૂધ છે એ માપી લીધું. હવે આની આ પ્રક્રિયા છે ફરીવાર કરશે, એટલે બીજું 2 લિટર દૂધ છે માપી લેશે. એટલે આ રીતે એ સૌપ્રથમ 2 લિટર, ત્યારબાદ 2 લિટર, એમ 4 લિટર દૂધ છે એ અમી અને ગીતાને આપશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર 7 જગ અને મગ, એ અહીં પૂરું થાય છે.